વિદ્યાર્થી મિત્રો આપણે જોઈ રહ્યા છે ધોરણ સાત સ્વ અધ્યયન પોથી ભાગ પહેલો આ ભાગની અંદર ગણિત વિષયનું જે પહેલું પ્રકરણ છે પૂર્ણાંક સંખ્યાઓ એના વિશે આપણે સમજીએ તો ચાલો વિડિયોની શરૂઆત કરીએ અને એ પહેલાં તમે જો જ્ઞાન વિશ્વ ઉપર નવા છો અથવા તો હજી સુધી જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ નથી કરી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો બાજુનું બે આઇકન પણ દબાવો વિડીયો કેવો લાગ્યો અથવા દાખલામાં કાંઈ ના સમજાણું હોય સોલ્યુશનમાં કાંઈ ના સમજાણું હોય મને કોમેન્ટ કરીને જણાવજો હવે સૌ પ્રથમ આપણને થોડાક વિકલ્પ પસંદ કરવાના કીધા છે આપણને પહેલો જ પ્રશ્ન પૂછ્યો છે કે ઓછા અગિયાર ગુણ્યા સાત કોને બરાબર નથી તો સીને બરાબર નથી શા માટે કારણ કે અહીંયા ઓછા ગુણ્યા ઓછા તો આ બની જાય છે વત્તા ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેનામાંથી કઈ એની વિરોધી સંખ્યા નથી તો પહેલું જ એની વિરોધી નહીં થાય શું કામે તો કે એની વિરોધી થાય માઇનસ એ અને અહીંયા જોવો ઓછા કાઉન્સ એટલે ગુણાકાર અને બીજા ઓછા તો ઓછે ઓછે વત્તા થઈ જાય તો આ એનો જવાબ થઈ જાય વધતા એ અને વધતા એ કંઈ વધતા એની વિરોધી ના હોય માટે આપણો જવાબ આવશે એ ત્યાર પછી ત્રીજું આપણને કીધું છે કે પૂર્ણાંક સંખ્યા એ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા કઈ છે તો કે સ્વાભાવિક છે આપણને ખબર જ છે એક તટસ્થ સંખ્યા છે હવે ત્યાર પછી આપણે એવું કીધું છે કે ઋણ પચીસ ગુણ્યા કાઉશમાં છ વત્તા ચાર એ કોને બરાબર નથી તો અહીંયા એનો ઓપ્શન આવશે સી ઋણ પચીસ ગુણ્યા છ ગુણ્યા ચાર કારણ કે અહીંયા વત્તાની નિશાની છે અહીંયા ગુણાકારની થઈ જાય છે બાકી બધા જે એ છે બી છે અને ડી છે એમાં તમને સાદુ રૂપ જ આપી દીધું છે ભલે રકમો અલગ લાગે છે પણ એ હકીકતે આપણા ચોથો જે પ્રશ્ન છે એનું રૂપ છે ત્યાર પછી આપણને પાંચમો પ્રશ્ન પૂછ્યો છે કે ઋણ સોળ ભાગ્યા ચાર કોને બરાબર નથી તો જો અહીંયા આખું ઉલટાવી દીધું ચાર ભાગ્યા સોળ તો આને બરાબર નથી ત્યાર પછી છઠ્ઠો પ્રશ્ન આપણને પૂછ્યો નીચેના એમાંથી કઈ પૂર્ણાંક સંખ્યા નથી તો ઋણ પાંચ એને ઋણ બાર એને ભાગ્યા પાંચ એ પૂર્ણાંક સંખ્યા નથી બાકી બધામાં છેદ ઉડી જશે ત્યાર પછી આપણે કીધું છે કે નીચેનામાંથી કયો વિકલ્પ તાપમાનનો સૌથી વધારો સૂચવે છે તો કે અહીંયા આપણે લખશું માઇનસ દસથી લઈને એક સુધી ત્યાર પછી આપણને પ્રશ્ન પૂછ્યો છે શૂન્ય સિવાયની કઈ પૂર્ણાંક સંખ્યા એ માટે નીચેમાંથી ક્યુ વ્યાખ્યાયિત થતું નથી તો કે એ ભાગ્યા શૂન્ય ત્યાર પછી નવમો પ્રશ્ન આપણને પૂછ્યો છે સંખ્યા રેખા પર ઋણ ત્રણ ગુણ્યા ત્રણની કિંમત નીચેનામાંથી કઈ સંખ્યાની જમણી બાજુ આવશે તો કે ઋણ દસની જમણી બાજુ આવશે કારણ કે આનો જવાબ આવશે ઋણ નવ ત્યાર પછી આપણને એવું કીધું છે કે પાંચ ભાગ્યા ઋણ એકની કિંમત કોની વચ્ચે આવશે નહીં તો કે ઝીરો અને દસની વચ્ચે હવે આપણને થોડીક ખાલી જગ્યાઓ પૂછીએ છે ખાલી જગ્યા ભાગ્યા દસ બરાબર ઝીરો તો આપણો જવાબ આવશે ઝીરો અહીંયા આપણને એવું કીધું છે કે ઋણ આઠ વત્તા ખાલી જગ્યા વધતા ખાલી જગ્યા બરાબર ખાલી જગ્યા વધતા ઋણ ત્રણ વત્તા આઠ ખાલી જગ્યા બરાબર ઋણ ત્રણ તો બંનેમાં અહીંયા આવશે આઠ અહીં આવશે ઋણ આઠ અહીંયા આવશે આઠ અને અહીંયા આવશે ઋણ આઠ ત્યાર પછી આપણને એવું કીધું છે અગિયાર ઋણ પાંચ બરાબર જો અહીંયા માઇનસ કાઢી લીધો કાઉસનો તો પણ બેનો જવાબ તો સેમ થાય અગિયાર ગુણ્યા પાંચ બરાબર જવાબ આવશે અગિયાર પંચા પંચાવન અને નિશાની આવશે ઋણ ત્યાર પછી આપણને એવું કીધું છે કે નવ ગુણ્યા ઋણ નવ ગુણ્યા વીસ તો વીસ નવા એકસો ને એસી અને ઋણની નિશાની એટલે કે ઓછા એકસો એસી અહીંયા આપણને એવું કીધું છે કે ત્રેવીસ ગુણ્યા બેતાલીસ બરાબર ઋણ બેતાલીસ આપી દીધા તો ત્રેવીસ કેવા થઈ જશે ધન કારણ કે વત્તે ગુણ્યા ઓછા બરાબર ઓછા ત્યાર પછી ખાલી જગ્યા એ પૂર્ણાંક સંખ્યાઓ માટે ગુણાકારની તટસ્થ સંખ્યા છે તો જવાબ આવશે એક ત્રણ ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ પંદર બરાબર શું થાય તો કે પિસ્તાલીસ ધન શા માટે તો કે ત્રણ એકું ત્રણ ત્રણ વત્તા ત્રણ ગુણ્યા પંદર એટલે કે પિસ્તાલીસ અને ઓછા ગુણ્યા ઓછા તો આપણો જવાબ બની ગયો વત્તા પિસ્તાલીસ અથવા તો ધન પિસ્તાલીસ ત્યાર પછી બાર ગુણ્યા ઋણ સાત એને ગુણ્યા પાંચ તો શું થશે કાઉન્સમાંથી બાર બાર કાઢી લીધા તો અહીંયા જૂથનો નિયમ લાગે છે ત્યાર પછી ઓછા સુડતાલીસ ગુણ્યા ઓછા એક તો કોઈ પણ સંખ્યાનો ઋણ સંખ્યાનો ઋણ સંખ્યા સાથે ગુણાકાર કરો તો જવાબ હંમેશા ધન સંખ્યા મળે માટે ધન સુડતાલીસ હવે આપણને નીચેના દાખલા ગણવાના કીધા છે આપણે પહેલો દાખલો એવો કીધો છે કે પૂર્ણાંક સંખ્યાઓની એક એવી જોડ બનાવો કે જેનો ગુણાકાર ઋણ બાર થાય અને તેમની વચ્ચે સાત પૂર્ણાંક સંખ્યાઓ આવે તો અહીંયા જો આપણે મેં એક જોડ બનાવી ઋણ બે ગુણ્યા છ બરાબર ઋણ બાર થઈ ગયું છ દુ બાર ઓછા ગુણ્યા વધતા એટલે કે ઓછા અને એની વચ્ચે સાત પૂર્ણાંકો ક્યાં આવશે તો કે ઋણ એક ઝીરો એક બે ત્રણ ચાર પાંચ આ રીતે આપણે સાત પૂર્ણાંકો લખી શકશું ત્યાર પછી પૂર્ણાંક સંખ્યાની એક એવી જોડ લખો કે જેના ગુણાકારમાં ઋણ છત્રીસ અને તફાવત પંદર થાય તો મેં લખો જો ઋણ બાર ગુણ્યા ત્રણ તેનો ગુણાકાર થાય બાર તેરી છત્રીસ અને ઋણની નિશાની અને તફાવત એટલે કે બાદ બાકી કે ઋણ બાર માઇનસ ઋણ ત ત્રણ તો આપણો જવાબ થઈ ગયો પંદર ત્યાર પછી બાવીસમું આપણે જોઈએ મહિનાની શરૂઆતમાં બચત ખાતામાં પાંચસો જમા છે એક મહિના દરમિયાન તમારા ખાતામાં થયેલ થયેલ લેવડ દેવડ નીચે કોષ્ટકમાં દર્શાવી છે અંતે તમારા ખાતામાં કેટલી રકમ હશે એ આપણે કહેવાનું છે તો જ લેવડ દેવડની વિગત આપી છે અહીંયા ચૂકવણું છે અને જમા છે તો આપણે જેટલું આપણી કુલ રકમ હતી એને આપણે લખી અને જે ચૂકવણું છે અને જમા છે એને આપણે ભેગું કરી દીધું જો અહીંયા એકસો વીસ ને બસો ચાલીસ છે ચૂકવણાને મેં ભેગા કરી દીધા ચૂકવણું મતલબ આપણામાંથી ગયું અને બાકીનું આપણે જમા કરી દીધું તો આપણને શું મળ્યું તો કે દસ તો છેલ્લે આપણો જવાબ મળશે પાંચસો ઓછા દસ તો કે આપણી પાસે ચારસો ને નેવું રૂપિયા બચશે ત્યાર પછી ભૂલ શોધો કે રીટાએ ઓછા ચાર વત્તા ડી જ્યાં ડી બરાબર માઇનસ છ મૂકીને સાદુ રૂપ આપ્યું તો તેનો જવાબ બે મળ્યો અહીં રીટાએ કઈ ભૂલ કરી હશે તો આપણે પહેલાં જો ડી બરાબર માઇનસ છ મૂક્યા તો માઇનસ ચાર વત્તા માઇનસ છ તો માઇનસ દસ આવે તો હકીકતે જવાબ માઇનસ દસ આવવો જોઈએ હવે ડી બરાબર છ મૂકીએ તો ઓછા ચાર વત્તા છ તો જવાબ બે આવે તો ડી રીટાએ આ ભૂલ કરી હશે અહીંયા રીટાએ ઋણ છને બદલે ધન છ લેવાની ભૂલ કરી ત્યાર પછી આપણને વિભાજનનો ગુણધર્મો કરી અને સાદુરુપ આપવાનું કીધું છે તો અહીંયા આપણને ઋણ પંચ્યાસી ગુણ્યા તેતાલીસ વત્તા તેતાલીસ ગુણ્યા ઋણ પંદર તો અહીંયા જો બંનેની પાસે તેતાલીસ છે તો તેતાલીસ આપણે કોમન કાઢી લીધા તો કાઉસમાં શું વધ્યું તો કે ઋણ પંચ્યાસી વત્તા ઋણ પંદર તો તેતાલીસને આપણે કાઉસની બહાર લખીએ તો અહીં આ બંનેનો સરવાળો થઈ જશે ઋણ સો તો આપણો જવાબ બહુ સાદી રીતે આપણને તેતાલીસો મળી જશે ક્યાંય આપણે પંચ્યાસી ગુણ્યા તેતાલીસ અને તેતાલીસ ગુણ્યા પંદરનો ગુણાકાર કરવાની જરૂર પડશે નહીં ત્યાર પછી પચીસમાંમાં આપણને જોડકા જોડવાનું કીધું છે તો કે એ ગુણ્યા એક તો એનો જવાબ અહીંયા જુઓ આપણે જોઈએ કે એનો જવાબ આવશે એ ત્યાર પછી એકની સામે કયો જવાબ આવશે તો ત્રણ નંબર ગુણાકારની તટસ્થ સંખ્યા છે ત્યાર પછી ઓછા એ ભાંગ્યા ઓછા બી તો જવાબ આવશે એ ભાગ્યા બી ત્યાર પછી આપણને એવું કીધું છે કે એ ગુણ્યા ઋણ એક તો એનો જવાબ આપણને મળશે ઋણ એ ત્યાર પછી એ ગુણ્યા ઝીરો તો કોઈ પણ સંખ્યાનો ઝીરો સાથે ગુણાકાર મતલબ ઝીરો ત્યાર પછી ઋણ એ ભાગ્યા બી તો આપણને જવાબ મળશે એ ભાગ્યા ઋણ બી ત્યાર પછી ઝીરો માટે આપણને શું છે તો કે સરવાળાની તટસ્થ સંખ્યા ત્યાર પછી એ ભાગ્યા ઋણ એ તો આપણને જવાબ મળશે માઇનસ એક અને માઇનસ એ બરાબર એની વિરોધી સંખ્યા તો આ રીતે આપણે જોડકા જોડી શકશું ત્યાર પછી આપણે એવું કીધું છે કે નીચે આપેલા કોષ્ટકમાં સમુદ્રની સપાટીએ જુદા જુદા વાયુઓના ઠાર બિંદુઓ આપેલા છે સૂત્રનો ઉપયોગ કરી ફેરાનીટને સેલ્સિયસમાં દર્શાવો તો જો અહીંયા મેં આ જે સેલ્શિયસનું તાપમાન છે એને ફેરાનીટમાં દર્શાવવા માટે ફાઇવ બાય નાઇન અને એને ગુણ્યા એફ માઇનસ થર્ટી ટુ કરવાના હતા અહીંયા જેટલા પણ તાપમાન છે એમ એને ફેરાનીટમાં ફેરવી દીધા જેમ કે હાઇડ્રોજનનું સેલ્સિયસમાં ફેરવી દીધા અહીંયા હાઇડ્રોજનનું ફેરોનીટમાં માઇનસ ચારસો ને પાંત્રીસ હતું તો એને સેલ્સિયસમાં કેટલું થયું તો કે માઇનસ બસો ને ઓગણસાઇ ચુમાલીસ એવી રીતે ક્રિપ્ટોન ઓક્સિજન હિલિયમ અને આર્ગુનના પણ અહીંયા મેં ફેરવી આપ્યા સૂત્ર ક્યુ ઉપયોગ કર્યું છે તો કે સી બરાબર પાંચના છેદમાં નવ કાઉસમાં એફ ઓછા બત્રીસ ત્યાર પછી આપણને સત્યાવીસમાં દાખલો કીધો છે કે ખરા ખોટાની પચાસ પ્રશ્નોની કસવટીમાં વિદ્યાર્થીએ દરેક સાચા જવાબ માટે બે ગુણ દરેક ખોટા જવાબ માટે માઇનસ બે ગુણ અને પ્રયત્ન ન કરેલ માટે શૂન્ય ગુણ આપવામાં આવે છે આ કસોટીમાં યશને ચોરાણું ગુણ મળે છે તો યશના સાચા જવાબ અને ખોટા જવાબની શક્યતાઓ ચકાસો તો યશે ચોરાણું ગુણ મેળવ્યા છે તેથી તેના ઓછામાં ઓછા સાચા જવાબ કેટલાથી આપણે જોઈ લે તો ચોરાણું ભાંગ્યા બે કદે તો કે સુડતાલીસ અહીં બે શક્યતાઓ છે સાચા જવાબ સુડતાલીસ છે અને પ્રયત્ન ન કર્યો હોય તેવા જવાબ ત્રણ આ પેલી રીત મળશે બીજું શું તો કે સાચા જવાબ અડતાલીસ છે પ્રયત્ન ન કર્યા હોય એવા એક અને એક ખોટો જવાબ કે જેના બે માર્ક કપાઈ ગયા તો આ રીતે પણ આપણે કરી શકીએ ત્યાર પછી આપણે એવું કીધું કે જો સ્ટાર ક્રિયા હોય અને પૂર્ણાંક સંખ્યાઓ એ અને બી માટે એ સ્ટાર બી બરાબર એ ગુણ્યા બી વધતા કાઉ કાઉસમાં એ ગુણ્યા એ વધતા બી ગુણ્યા બી હોય તો ઋણ ત્રણ સ્ટાર ઋણ પાંચ અને ઋણ છ સ્ટાર બે આપણે ગોતવાનું છે તો અહીં જો પહેલાંનું સાદુરૂપ મેં આપી દીધું સૂત્ર ક્યુ વાપરશું તો કે અહીંયા આપણને ઓલરેડી રકમમાં અહીંયા આપી દીધું છે એ તો સૂત્રના અંતે આપણને પેલાનો જવાબ મળશે ઓગણપચાસ અને જયારે બીજાનો જવાબ મળશે અઠયાવીસ ત્યાર પછી આપણે એવું કીધું છે કે એક બહુમાળી મકાનના ભોંયતળિયા ઉપર ભોઈતળિયા થી પચીસ માળખ છે દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે ભોઈતળિયાની નીચે ત્રણ માળ છે તો દરેક માળની ઊંચાઈ પાંચ મીટર છે આ બહુમાળી મકાનની લિફ્ટ એક મીટર પર સેકન્ડની દરથી આગળ વધે છે જો વ્યક્તિ ભોંયતળિયાના પચાસ મીટરના સ્થાનથી લિફ્ટમાં નીચે ઉતરે તો ભોંતળિયાથી નીચેના બીજા માળ સુધી પહોંચતા કેટલો સમય લાગે તો આપણે તો પહેલાં લખીએ કે લિફ્ટની ભોંતળિયાથી ઊંચાઈ કેટલી તો કે પચાસ મીટર લિફ્ટને ભોંયતળિયા નીચે જવાનું અંતર તો કે બે ગુણ્યા પાંચ એટલે કુલ અંતર કેટલું થયું તો કે પચાસ મીટર એ જે લિફ્ટની ભોયતળિયાથી ઊંચાઈ અને જે બીજું બે માળ સુધી નીચે જવું હતું એના દસ એટલે કે ટોટલ એ ભાઈને સાઠ મીટર અંતર કાપવાનું છે હવે એક મીટર અંતર કાપવા માટે એક સેકન્ડ સમય લાગે અહીંયા પણ કહી દીધું ને એક મીટર પર સેકન્ડના સમયથી આગળ વધે છે તો સાઠ માટે કેટલો તો સાઠ ગુણ્યા એક તો છેદમાં એકને એક ઉડી જાય ના ઉડાડો તો પણ ચાલે સાઠ એક સાઈઠ ભાંગા એક તો આપણને જવાબ આવશે સાઠ સેકન્ડ અથવા તો એક મિનિટ ત્યાર પછી આપણને એવું કીધું છે કે નીચેનામાંથી ક્યુ સાચું છે માઇનસ બે ગ્રેટર દેન ઝીરો તો કે ના ઝીરો મોટા છે અહીંયા આપણને એવું માઇનસ ચાર લેસ દેન ટુ તો કે હા માઇનસ ચાર એ માઇનસ બે કરતાં નાના છે માઇનસમાં જેમ મોટી સંખ્યા થતી જાય માઇનસ કદાચ અહીંયા વીસ લખાવો તો એ પણ બે કરતાં નાના છે પછી આપણે કીધું છે એકત્રીસમો સવાલ નીચેનામાંથી કયો ગુણધર્મો પૂર્ણાંક ટુ માટે સાચો નથી તેનો જવાબ આવશે ડી હવે આપણે એવું કીધું છે કે એક પેન વેચતા ત્રણ રૂપિયો નફો થાય છે અને પેન્સિલ વેચતા એક રૂપિયા નફો થાય છે જો કુલ નફો પચાસ થયો હોય તો અને પેન્સિલ પાંચ વેચી હોય તો પેન કેટલી વેચી હશે તો કે એક પેન્સિલનો નફો એક રૂપિયા પાંચ પેન્સિલનો નફો પાંચ રૂપિયા એટલે આપણે ટોટલ નફો આપણો પચાસ છે એમાંથી પાંચ બાદ કરી દે તો આપણને ખ્યાલ છે પિસ્તાલીસ રૂપિયા આપણો નફો છે મતલબ પિસ્તાલીસ રૂપિયાની પેન વેચાણી તો વેચાયેલી પેનની સંખ્યા તો કે પિસ્તાલીસ ભાગ્યા એક પેનનો નફો કેટલો છે તો કે ત્રણ એટલે અહીંયા મેં લખી દીધા ત્રણ છેદ ઉડાડીએ પંદર તેરી પિસ્તાલીસ ત્રણ ત્રણ ઉડી ગયા તો પંદર પેન વેચી હશે ત્યાર પછી આપણને એક સિમ્પલ એવું આપી દીધું છે કે ખાલી જગ્યા ગુણ્યા ખાલી જગ્યા બરાબર માઇનસ વીસ ચાર પંચાને વીસ અહીંયા તમે દસ ગુણ્યા બે પણ લખી શકો જો એવું જે પણ આના અવયવ તમારે લખવા હોય એ લખી શકો અહીંયા તમે માઇનસ ચારને ને પાંચ પણ લખી શકો કારણ કે આના મલ્ટિપલ જવાબ આપી શકાય છે ત્યાર પછી અધ્યયન નિષ્પત્તિનું સર્વગ્રાહી મૂલ્યાંકનમાં આપણને કીધું છે કે માઇનસ પાંત્રીસ ગુણ્યા એકસો સાત એ નીચેનામાંથી કોને બરાબર નથી તો કે અહીંયા એક વત્તા સોને બરાબર નથી ત્યાર પછી નીચેનામાંથી બીજાથી ક્યુ જુદું પડે છે તો કે આ એક એવું છે કે જે બીજાથી જુદું પડે છે મતલબ કે ઓપ્શન સી નીચેનામાંથી ક્યુ બાકીથી જુદું પડે છે તો એમાં આવશે જવાબ આપણો ઓપ્શન ડી ત્યાર પછી આપણને બે ખાલી જગ્યાઓ આપી છે કે ઋણ બાર ગુણ્યા ઋણ પાંચ બરાબર શું થાય તો કે ઋણ બાર ગુણ્યા પાંચ પણ આને લખી શકાય જે જવાબ આવે માઇનસ સાઠ અને ઉલટું પણ લખી શકાય પછી બસો બાવીસ ભાગ્યા પાંચ તો કે પિસ્તાલીસ અને ઋણની નિશાની ત્યાર પછી છઠ્ઠું આપણને એવું કીધું છે કે ઋણ સો ભાગ્યા ઋણ દસનું સાદુ રૂપ આપવાનું છે તો ઝીરો ઝીરો ઉડી ગયા માઇનસ માઇનસ કેન્સલ થઈ ગયા દસ ભાંગા એક એટલે જવાબ આવ્યો આપણો દસ ત્યાર પછી આપણને સાદુરૂપ આપવાનું કીધું છે કે ત્રણ ગુણ્યા ઋણ એક ગુણ્યા ઋણ પંદર તો આપણે લખી શકીએ ત્રણ ગુણ્યા માઇનસ એક એને ગુણ્યા પંદર ત્રણ એક ત્રણ એટલે કે ઓછા ત્રણ ગુણ્યા પંદર તો જવાબ આવશે આપણો પિસ્તાલીસ અહીંયા વિડીયો આપણો પૂરો થાય છે તમને વિડીયોમાં કંઈ ના સમજાવણું કોમેન્ટ કરીને જણાવજો અને હા ભાગ એક ધોરણ સાતના બધા જ વિષયના વિડીયોની લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપી છે તો ત્યાંથી પણ તમે જોઈ શકશો બાળ મિત્રો વિડીયો જોવા માટે ખૂબ ખૂબ આભાર આ વિડીયોને લાઇક કરો જો હજી તમારા મિત્રો સાથે આને શેર ના કર્યો હોય તો આ વિડીયોને શેર કરજો અને મારી આ ચેનલને કે જ્ઞાન વિશ્વને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ચોક્કસથી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરજો થેન્ક્સ ફોર વોચિંગ ફરી મળશું બીજા વિડીયોમાં